હેલો એવરી વન મા જગદીશ ભાખર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જૂનાગઢ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર આપણે આજે લીડરશીપ ડેવલપમેન્ટના યુનિટની અંદર લેક્ચર નંબર થ્રી ઓર્ગેનાઇઝેશનલ ટ્રેનિંગ વિશે ચર્ચા કરીશું આમ તો એવું કહેવાય છે કે ભાઈ ટ્રેનિંગ ઇઝ અન ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન વન સેલ્ફ એટલે કે જે તાલીમ છે એ વ્યક્તિમાં કરેલું મહત્ત્વનું રોકાણ છે એટલે એ કોઈ પણ ફિલ્ડ હોય કોઈ પણ કામ હોય એના માટે કોઈ વ્યક્તિને ટ્રેનિંગ મળે છે તો એ એક પ્રકારનું સૌથી મોટું રોકાણ છે ભલે એ આર્થિક રીતે કદાચ ઓછું વધતું હશે પણ એ વ્યક્તિના પોતાના વિકાસ માટે ખૂબ જ અગત્યનું એક પાસું છે ટ્રેનિંગ એ ડેવિસ વિમ વિમ્પ્રેસ કરીને એક ફિલોસોફર છે એ એવું કહે છે કે અસરકારક નિરીક્ષણ એટલે મુખ્યત્વે વિશ્વાસ કેળવવો વ્યવહારુ અને બુદ્ધિગમ્ય વ્યવહાર કરવો પરંતુ કર્મચારીઓ પર જોહુકમી ન કરવી ધ વે ફોરવર્ડ ફોર ઇફેક્ટિવ સુપરવિઝન ઇઝ ટુ મેઇનલી કીપ ટ્રસ્ટ બી પ્રેક્ટિકલ એન્ડ રેશનલ એન્ડ નોટ ટુ પોલિસ ધ વર્કર્સ એટલે ખૂબ ખૂબ સારું કોટ છે જોઈએ આપણે ટ્રેનિંગ વિશે ટ્રેનિંગ શા માટે કરવાની બરાબર આમ તો આ મુદ્દો છે એટલો બધો ન સમજાય એવો નથી અને આપણે થોડું કોમન સેન્સ અને લોજિક લગાવીએ તો ટ્રેનિંગનું ઇમ્પોર્ટન્સ પણ આપણને ખ્યાલ આવે સપોઝ આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીએ છીએ જો આપણે ક્યારેય કોઈ એક્સપેરિમેન્ટ કરીએ જ નહીં જે આપણી લેબોરેટરીઝ આવે છે અને પછી આપણને ડાયરેક્ટ કોઈ પ્રેક્ટિકલ મશીન ઉપર કામ કરવાનું કે ભાઈ આ મશીન ઉપર કામ કરો તો આપણે ના કરી શકીએ અને એની પાછળનું રીઝન શું હોય તો કે આપણે એનાથી કેળવાયેલા નથી એટલે જોઈએ ટ્રેનિંગ ઓફ એમ્પ્લોયઝ ટેક્સ પ્લેસ આફ્ટર ઓરિએન્ટેશન ટેક્સ પ્લેસ ટ્રેનિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એન્હેન્સિંગ ધ સ્કિલ્સ કેપેબિલિટીઝ એન્ડ નોલેજ ઓફ એમ્પ્લોયઝ ફોર ડુઇંગ અ પર્ટિક્યુલર જોબ ટ્રેનિંગ પ્રોસેસ મોડ્યુલ્સ મોલ્ડ્સ ધ

કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જોબ કરવા માટે જઈએ છીએ તો ત્યાં આપણે એનું જે વર્કિંગ એન્વાયરમેન્ટ છે એ ખ્યાલ નથી કામ કરવાની પ્રોસેસ આપણને ખ્યાલ નથી એનું કલ્ચર શું છે જે તે ઇન્ડસ્ટ્રીનું એ આપણને ખ્યાલ નથી તો આપણને બે મહિના ચાર મહિના અથવા તો છ મહિના કે એક વર્ષ માટે જે તે ઇન્ડસ્ટ્રી છે એ ટ્રેનિંગ આપે છે એ ટ્રેનિંગની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર થોડાક થોડા દિવસ માટે આપણને ટ્રેનિંગ આપવામાં આવે છે અને આખું એક વર્કિંગ એન્વાયરમેન્ટ છે આપણને ખ્યાલ આવે છે એટલે ટ્રેનિંગ છે એ શા માટે છે જનરલી આપણી જે આવડતો છે સ્કિલ્સ એ ડેવલપ થાય આપણી જે ક્ષમતાઓ છે એ વધે આપણું જે નોલેજ છે એ વધે કોઈ પર્ટિક્યુલર એક જોબ છે એ કરતા હોઈએ એના માટે એટલે આમ જોઈએ ને તો આ જે તાલીમ છે એ આપણી જાતને અથવા તો જે તે એમ્પ્લોયને એક સારા મોલ્ડમાં ઢાળવા માટેની પ્રોસેસ છે કે જે એમ્પ્લોઈઝની જે ક્વોલિટીઝ છે અથવા તો જે કામ કરવાની ક્વોલિટીઝ છે ગુણવત્તા એ વધારશે અને આ જે ટ્રેનિંગ છે એ નેવર એન્ડિંગ પ્રોસેસ છે એટલે એવું નથી કે કોઈ વ્યક્તિ છે એ બે વર્ષથી કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે તો એને બધું આવડે છે નવી નવી ટેકનોલોજી નવી નવી સ્કિલ્સ છે માણસ જીવે ત્યાં સુધી શીખી શકે છે અને આ શીખવું છે એ એક નેવર એન્ડિંગ પ્રોસેસ છે ક્યારેય પૂરી થાય એવી નથી એટલા માટે જેને કન્ટિન્યુઅસ પ્રોસેસ પણ કહેવાય છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેનિંગ ટ્રેનિંગ ઇઝ અ ક્રુશિયલ ફોર ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એન્ડ સક્સેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈપણ ઓર્ગેનાઇઝેશનના ડેવલપમેન્ટ માટે અને સક્સેસ માટે અને મસ્ટ છે એ હોવી જ જોઈએ ઇટ ઇઝ ફ્રૂટફુલ ટુ બોથ એમ્પ્લોઈઝ એન્ડ એમ્પ્લોયર્સ એમ્પ્લોઈઝ ઓફ અન ઓર્ગેનાઇઝેશન બંને માટે જે નોકરી આપવા વાળો છે એના માટે પણ અને જે નોકરી લેવા વાળો છે એના માટે પણ બંને માટે ટ્રેનિંગ છે એ ફ્રૂટફુલ છે એમ સારી છે જરૂરી છે અને એમ્પ્લોયી વિલ બીકમ મોર એફિશિયન્ટ એન્ડ પ્રોડક્ટિવ ઇફ હી ઇઝ ટ્રેન્ડ વેલ જો પ્રોપર તાલીમ મેળવેલી હશે તો કોઈપણ વ્યક્તિ છે એ પોતાનું પરફોર્મન્સ સારી રીતે આપી શકશે અને અલ્ટિમેટલી જે તે એમ્પ્લોયર છે એમને પણ ફાયદો થશે ટ્રેનિંગ ઇઝ ગિવન ઓન થ્રી બેઝિક ગ્રાઉન્ડ્સ મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો હોઈ છે કે ન્યૂ કેન્ડિડેટ્સ વુ જોઈન અન ઓર્ગેનાઇઝેશન આર ગીવન ટ્રેનિંગ ધીસ ટ્રેનિંગ ફેમ્યુલી ફેમ્યુલરાઈઝ ધેમ વિથ ધ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશનલ મિશન વિઝન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એન્ડ ધ વર્કિંગ કન્ડિશન્સ એટલે આગળ આપણે જે વાત કરીએ એ પ્રમાણે કોઈ નવી વ્યક્તિ જે તે ઓર્ગેનાઇઝેશનમાં જોઈન થાય છે ત્યારે એને ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ જે ટ્રેનિંગ છે એનો મુખ્ય હેતુ શું હોય તો કે ઓર્ગેનાઇઝેશનના જે મિશન અને વિઝન હોય રૂલ્સ રેગ્યુલેશન હોય વર્કિંગ કન્ડિશન છે એ બધું એને ખ્યાલ આવે બીજું છે તો એક્ઝિસ્ટિંગ એમ્પ્લોયઝ આર ટ્રેન્ડ ટુ રિફ્રેશ એન્ડ એન્હેન્સ દેર નોલેજ એટલે ભલે કોઈ જૂની વ્યક્તિ હશે જૂના એમ્પ્લોય હશે તો પણ એને ટ્રેનિંગ છે એ સમયાંતરે મળતી રહેવી જોઈએ જેથી કરીને પોતે રિફ્રેશ રહે નવી ટેકનોલોજી નવું નોલેજ મેળવે અને એક્ટિવ રહે થર્ડ છે ધ પ્રમોશન એન્ડ પ્રમોશન એન્ડ કરિયર ગ્રોથ બિકમ્સ ઇમ્પોર્ટન્ટ ટ્રેનિંગ ઇઝ ગીવન સો ધેટ એમ્પ્લોઈઝ આર પ્રિપેર્ડ ટુ શેર ધ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ધર હાયર લેવલ જોબ એટલે કોઈપણ વ્યક્તિ જ્યાં છે ત્યાંથી એક લેવલ ઉપર જાય સારી ગ્રોથ કરે પોતે પ્રમોશન મેળવી શકે અથવા તો કરિયર ગોથ ગ્રોથ છે સારો કરી શકે એટલા માટે પણ ટ્રેનિંગ હોય છે પોતાની જવાબદારીઓ છે એ વધારે ઉપાડે કે જેથી કરીને એ પોતે હાયર લેવલ ઉપર જઈ શકે એટલે આમ મુખ્ય આ ત્રણ રીઝન્સ હોઈ શકે ટ્રેનિંગ મેળવવા અથવા આપવા માટેના હવે આ જે ટ્રેનિંગ છે એના અલગ અલગ ફોર્મ્સ છે ટ્રેનિંગ કેટલા પ્રકારની હોય ટૂંકમાં એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એમાં ફર્સ્ટ છે ઇન્ડક્શન ટ્રેનિંગ સેકન્ડ છે ઓન ધ જોબ ટ્રેનિંગ થર્ડ છે પ્રમોશન ટ્રેનિંગ પછી રિફ્રેશર ટ્રેનિંગ અને સ્પેસિફિક ટ્રેનિંગ તો એક પછી એક જોઈએ આમ તો જે નામ છે એ પ્રમાણે જ પહેલું છે ઇન્ડક્શન ટ્રેનિંગ ઇન્ડક્શન એટલે પ્રારંભિક તાલીમ અથવા તો પ્રવેશ તાલીમ કે જેની ચર્ચા આપણે આમ તો આગળ કરી લીધી કોઈ વ્યક્તિ છે એ નવી છે ફ્રેશર છે તો ઇન્ડસ્ટ્રીની આખો એનું એન્વાયરમેન્ટ કલ્ચર રૂલ્સ રેગ્યુલેશન આ બધું સમજે એટલા માટે જે ટ્રેનિંગ આપવામાં આવે શરૂઆતમાં એને પ્રવેશ તાલીમ અથવા તો પ્રારંભિક ટ્રેનિંગ બરાબર ઇન્ડક્શન ટ્રેનિંગ કહેવામાં આવે છે ત્યાર પછી ઓન ધ જોબ ટ્રેનિંગ એટલે કે કાર્યસ્થળે તાલીમ અથવા તો કામ પરની તાલીમ એટલે દરેક કારીગર અથવા તો નિરીક્ષક અથવા તો અધિકારી ને જે તે હોદ્દાની સોંપણી કર્યા પછી શરૂઆતના ત્રણ થી છ માસ સુધી તેને તાલીમ કક્ષામાં રાખવામાં આવે છે આ પ્રકારની તાલીમમાં કર્મચારીને જે તે હોદ્દો હોદ્દા ઉપર નિયમિત હાજરી આપે છે અને તાલીમી સમય દરમિયાન કોઈ સહકાર્યકર કે ઉપરી અધિકારીની દેખરેખ હેઠળ કાર્ય પદ્ધતિથી વાકેફગાર બને છે એટલે આમ ઓન ધ જોબ એટલે જોબ ચાલુ થઈ ગઈ છે પણ કોઈ બીજાના અંડરમાં એ કામ કરે છે સલાહ સૂચન લઈને ત્યાર પછી પ્રમોશન ટ્રેનિંગ એટલે કે ભરતી માટેની તાલીમ માનો કે સુપરવાઇઝર હોય એમાંથી મેનેજર બનવાનું હોય તો આવા કેસમાં પ્રમોશન ટ્રેનિંગ છે એ હોઈ શકે જ્યારે એકમમાં કોઈ ઉપલી કક્ષાની જગ્યા ખાલી પડે ત્યારે તેની પૂર્તિની નીચેની કક્ષાએ કામ કરતાં ત્રણથી ચાર કર્મચારીઓ પૈકી કોઈ એક અધિકારીની બઢતી દ્વારા ઉપલી કક્ષાએ કાર્ય સોંપણી કરવામાં આવે છે એટલે સામાન્ય રીતે જે બઢતી છે એ વરિષ્ઠતા એટલે કે સિનિયરિટી અથવા તો કાર્યદક્ષતા અથવા તો જેને આપણે મેરિટ કહીએ છીએ મેરિટના આધારે કંપનીના અગાઉથી અમલમાં આવેલ નીતિ નિયમોના આધારે કરવામાં આવે છે એટલે ભરતીની ઉપલી કક્ષાની જે કાર્ય જવાબદારીઓ અને કાર્ય પદ્ધતિમાં જે તફાવતો હોવાથી કોઈ પણ આંતરિક કર્મચારીઓને ભરતી આપતા અગાઉ તેને જે તે હોદ્દા માટેની તાલીમ છે એ એનામાં એના દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે ત્યાર પછી રિફ્રેશર ટ્રેનિંગ રિફ્રેશર ટ્રેનિંગ છે એની અંદર કર્મચારી પોતાના અનુભવ દ્વારા કાર્ય કરવાની કેટલીક પદ્ધતિઓ વિકસાવે છે અને તેને વળગી રહે છે એટલે ઘણીવાર આવી પદ્ધતિઓ જે તે ઇન્ડસ્ટ્રીને અનુકૂળ સાબિત ન પણ થાય એટલે આવી કંપનીની અપેક્ષિત પદ્ધતિઓનું પાલન કરવા વર્તમાન કર્મચારીઓને અગાઉ મેળવેલી તાલીમ જેવી જ ફરીથી તાલીમ આપીને તેની કાર્યવર્તણૂંકમાં ફેરફારો લાવવા જરૂરી બને છે એટલે ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ છે એની કામ કરવાની મેથડ છે આમ તો દરેકની અલગ અલગ હોય તો જે તે ઇન્ડસ્ટ્રી દ્વારા અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી થયેલી એક પદ્ધતિ હોય એ કાર્ય પદ્ધતિનું અનુસરણ ન કરી અને વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે જો કામ કરે તો એના પરિણામો કદાચ બદલી જાય પ્રોડક્ટની ક્વોલિટી બદલી જાય તો આવું ના થાય એટલા માટે રિફ્રેશર ટ્રેનિંગ છે એ આપવામાં આવતી હોય છે એટલે એમાં પહેલાં જેવી ટ્રેનિંગ જ હોય છે પણ ફરીથી રિવિઝન માટે અથવા તો એ જે કંઈ એરર્સ રહેતી હોય એ દૂર કરવા માટે આ હોય છે ત્યાર પછી સ્પેસિફિક ટ્રેનિંગ એટલે કે ખાસ પ્રકારની તાલીમ એટલે કોઈ નવીન પ્રકારનું કાર્ય જ્યારે કરવાનું હોય કે જે જે અંગે કંપનીના કર્મચારીઓને અનુભવ ન હોય અને કંપની આવી પ્રવૃત્તિમાં ઝંપલાવવા માગતી હોય તેવી પરિસ્થિતિ ખાસ પ્રકારની જરૂરિયાતલક્ષી ટ્રેનિંગ છે એ આપવી જરૂરી બને છે ઉદાહરણ તરીકે લઈએ તો અવકાશયાનમાં મોકલાતા જે અવકાશયાત્રીઓ છે એને અવકાશયાત્રીઓને તાલીમ જે આપવામાં આવે છે એ આ પ્રકારની ગણી શકાય બીજું ઉદાહરણ લઈએ તો જે ફોરેન કન્ટ્રીઝ છે એમાં કોલાબરેશન માટે કેટલીક ટીમો છે એ વિદેશી કંપનીની કાર્યપદ્ધતિ અથવા તો જે વાતચીત છે વાટાઘાટોનો કૌશલ છે અથવા તો એ જે ડેવલપમેન્ટ કરવાનું છે એ વગેરે પ્રકારની ખાસ તાલીમ છે એ એને આપવી પડતી હોય છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણી જે લોકલ કંપનીઝ હોય એમાં કોઈ પણ વ્યક્તિ જાય અને માર્કેટિંગની વાતો કરે અથવા તો જે કાંઈ લેવેચની અથવા તો જે કાંઈ કંપનીના રૂલ્સ રેગ્યુલેશનની શેરિંગ કરવાનું હોય તો એ જનરલ વાત છે એ સામાન્ય વ્યક્તિ કરી શકે પણ સપોઝ કોઈ ઇન્ડસ્ટ્રી આપણી અહીંયાની છે અને ફોરેનમાંથી કોઈ ઓર્ડર લેવાનો છે અથવા તો એની સાથે કંઈ ડીલ કરવાની છે તો એના માટે પ્રોપર ટ્રેન થયેલો વ્યક્તિ હોય તો એ વધારે ઇફેક્ટિવ પરિણામો લાવશે એમ એટલે નવું જ કોઈ કામ કરવાનું હોય કંપનીની અંદર નવી જ કોઈ પ્રોડક્ટ બનાવવાની છે અથવા તો કોઈ નવેસરથી નવા ક્રિએટિવ આઈડિયા સાથે કામ કરવાનું છે તો એવા કેસની અંદર સ્પેસિફિક ટ્રેનિંગ છે એ આપવી પડતી હોય છે Okay friends, thank you.